સમાચારોના અંતમાં નજર કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સેવા સદનમાં સિવિલ કોર્ટનું ઉદઘાટન જિલ્લાની કોર્ટના જજ સી એમ ભટ્ટ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોઈ વર્ષોથી સિવિલ કોર્ટ ચાલુ કરવા માટે નેત્રંગ તાલુકાના છેવાડાના આદિવાસી અને નેત્રંગની જનતા તથા વકીલોની કવાયત ચાલુ હતી. પાછલા બે વર્ષથી કોર્ટને અનુકૂળ બિલ્ડિંગ ભાડે લેવા માટે શોધખોળ કરી રહ્યા હતા, પણ કોર્ટને અનુકૂળ બિલ્ડિંગ ન મળતા જિલ્લાની કોર્ટના જજ સીએમ ભટ્ટ સાહેબ એ નેત્રંગ તાલુકામાં મામલતદાર કીડી કોળી સાહેબને મળીને સેવા સદનના બિલ્ડિંગમાં પહેલા માળે કોર્ટ ચાલુ કરવા માટે ચર્ચ કરી હતી. તે પછી કીડી કોળી સાહેબ અને નેત્રંગ ગામના વકીલ મિત્રો જિલ્લાની કોર્ટના જજ સીએમ ભટ્ટે જિલ્લા કલેક્ટર સાહેબને મળીને જગ્યાની ફાળવણી કરવાની તેવા પ્રયાસો કરાયા હતા. જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક જગ્યા ફાળવણી કરી આપી હતી અને નેત્રંગ તાલુકાના સેવા સદનમાં સિવિલ કોર્ટનું ઉદઘાટન જિલ્લાની કોર્ટના જજ સીએમ ભટ્ટ સાહેબના હસ્તે રિબિન કાપી અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને નેત્રંગ બાર કાઉન્સિલના પ્રમુખ તરીકે પ્રવીણ પરમાર તથા ઉપપ્રમુખ વ્યાસ સાહેબની વરણી કરવામાં આવી હતી. આ ઉદઘાટન સમારોહમાં સ્વામિનારાયણ સાંપ્રદાયિકના ભક્તિવલ્લભ સ્વામીએ તથા વકીલગણ તથા નેત્રંગના અગ્રણીઓએ હાજરી આપી હતી. નેત્રંગ તાલુકા સેવા સદનમાં નેત્રંગ તાલુકાની નવી સિવિલ કોર્ટનું ઓપનિંગ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ભટ્ટ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. જેના કારણે નેત્રંગ તાલુકાના અંદરના ગામડામાં વસતા લોકોને ન્યાય માટે હવે ઝઘડિયા અને વાલિયા સુધીના ધક્કા ખાવા નહીં પડે અને સમય અને નાણાંનો બચાવ થશે. હારુન પટેલ, સી24 ન્યૂઝ, ભરૂચ.